સુરત અહીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે મહિધરપુરા હીરા બજારમાં છેલ્લા 20 દિવસમાં 2 લાખથી 30 લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે, જેથી મહિધરપુરા પીઆઈએ 5000થી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું. રસ્તા પર જ વેપારીઓને માઇક વડે સૂચના આપવામાં આવી હતી. દરમિયાન ગતરોજ એક હીરા છેતરપિંડીના આરોપીઓનું સરઘસ કાઢીને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. હીરા બજારમાં થતી છેતરપિંડી અને ઉઠમણાની ફરિયાદોને મહિધરપુરા પોલીસ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે છેલ્લા 7 મહિનામાં 16 વેપારી 13 કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં 27 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એમ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં આંકડા સમાંતર માસ અને સમાંતર વર્ષની ટ્રસ્ટીએ જોવામાં આવતા હોય છે. તો એ ટ્રસ્ટીએ જોઈએ તો ગયા વર્ષે અમારે ત્યાં કુલ 13 જેટલા ગુના નોંધાયેલા હતા, જેમાં 13 કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુના નોંધાયેલા, તેમાં 23 જેટલા આરોપીઓની ધરપકડ થયેલી. આ વર્ષે જુલાઈ માસના અંત સુધી જોઈએ તો અમે 16 ગુના નોંધ્યા છે. 14 કરોડ રૂપિયાની છેતરપિંડી છે. 27 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. અરજીઓની સંખ્યા જોઈએ તો ગયા વર્ષે 93 જેટલી અરજી હીરા બજારમાં છેતરપિંડીને લગતી હતી, જે અમારા અભિયાનના કારણે આ વર્ષે અમે જે વારંવાર પ્રોત્સાહન આપ્યું જેના કારણે જુલાઈ મહિના સુધીમાં 96 જેટલી અરજી મેળવી છે. અમે એ મામલે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.